નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, હાલમાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતું જાય છે અને શિયાળુ પાકો માટે આ ઠંડી હવામાન અને આ આબોહવા ખૂબ જ ઉપયોગી અને ગુણકારી છે. ઉત્પાદન વૃદ્ધિ અને ઉત્પાદકતા વધારવા માટે આ વાતાવરણ ખૂબ જ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય છે. છેલ્લા એકાદ દશકા દરમિયાન વરસાદના પાણીને રોકવાને કારણે ચેકડેમોના ઉપયોગને એની ઝુંબેશને કારણે પાણીના તળ ઘણા બધા ઊંચા આવ્યા છે. આ પાણીના તળ ઊંચા આવવાને કારણે ખેડૂત મિત્રોને સિંચાઈના જુદા જુદા સાધનોની મદદથી આ શિયાળુ પાકોનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. આજે આ સિંચાઈના જુદા જુદા સાધનો, ઇલેક્ટ્રિક એન્જિન, ઓઇલ એન્જિન પંપ અને સબમર્સિબલ પંપ બજારમાં ઉપલબ્ધ હોય છે. ખેડૂત મિત્રોને આ બધા પંપની જાણકારી આપણે આપવી છે. આજના રાજકોટના વિસ્તારમાં આ સિંચાઈના જુદા જુદા સાધનો માટેના ઉત્પાદક એવા શ્રી જયેશભાઈ આજે આપણી સાથે છે. આવો આપણે એમને મળીએ. જયેશભાઈ નમસ્કાર. નમસ્કાર જયેશભાઈ. જમીનમાંથી પાણી ખેંચવા માટે સિંચાઈના જુદા જુદા સાધનો વપરાય છે, તો આ સિંચાઈ માટેના જે પંપ વપરાય છે એની વિશે માહિતી આપશો? હાલમાં કેનાલ, કૂવા અને બોર એમ ત્રણ સ્ત્રોત માટેના જુદા જુદા પંપો માર્કેટમાં ઉપલબ્ધ છે. બોરવેલ સબમર્સિબલ પંપ, ઓપનવેલ સબમર્સિબલ પંપ અને મોનોબ્લોક પંપ્સ. માર્કેટની અંદર અલગ અલગ ત્રણ ટાઈપના પંપ ઉપલબ્ધ છે. કેનાલમાંથી પાણી ખેંચવા માટે મોનોબ્લોક પંપ વપરાય છે, જે બધું કૂવામાંથી પાણી ખેંચવા માટે ડીઝલ એન્જિન તેમજ ઓપનવેલ સબમર્સિબલનો ઉપયોગ થાય છે. અને બોરમાંથી પાણી ખેંચવા માટે બે ટાઈપના પંપનો ઉપયોગ થાય છે, એક તો મિક્સ ફ્લો અને બીજું આવે છે રેડિયલ ફ્લો. મિક્સ ફ્લો પંપ એવા બોરની અંદર યુઝ થાય છે કે જ્યાં પાણીની આવક ખૂબ જ વધારે હોય અને ઊંડાઈ ઓછી હોય. પણ આપણા સૌરાષ્ટ્રની જે અમુક ભૂતળ જે છે એ જોતા એવું કે ઊંડા પાણી માટે રેડિયલ ફ્લો ટાઈપના પંપ્સ અત્યારે વધુ ઉપયોગમાં લેવાય છે. અને ઓપનવેલ જે સબમર્સિબલ પંપ્સ છે એ વધુ પાણી અને જ્યાં કૂવામાંથી સિંચાઈ કરવામાં આવે છે ત્યાં વપરાતા હોય છે. આપે સરસ મજાની માહિતી આપી કે આ ત્રણ પ્રકારના પંપ અવેલેબલ છે અને એના દ્વારા સિંચાઈના સાધનોથી શિયાળુ પાકોને અને ખેતી પાકોને પાણી પૂરું પાડવામાં આવે છે. હવે આ જે સાધનોની અંદર પંપ જે છે એ મુખ્ય અંગ ગણાય કે કેમ, અને આ ઇલેક્ટ્રિક સાધનો જે છે આ બધા ઓઇલ એન્જિન અને પાર્ટ્સ એની અંદર પંપ જે છે એની ખરીદી માટે શું આપણે કાળજી રાખવી જોઈએ? આની અંદર પંપ એ મુખ્ય તો ગણાય જ છે, સાથે સાથે એ પાવર ડ્રીવન જે છે એને એન્જિનથી ડ્રીવન કરીએ છીએ કે પછી મોટરથી ડ્રીવન કરીએ એ પણ એક મહત્વનો અંગ છે. પંપ ખરીદતી વખતે કાળજી એ રાખવી જોઈએ કે એની કાર્યક્ષમતા શું છે. હાલની અંદર જે માર્કેટની અંદર ISI માર્કવાળા પંપ મળે છે તેની અંદર ઊંચી ગુણવત્તાની ખાતરી રહે છે આપણને. તેમજ હાલમાં જ ભારત સરકારે જે સ્કીમ જાહેર કરેલી છે BEE, જે સ્ટાર રેટિંગ તરીકે આપણે ઓળખીએ છીએ, એ સ્ટાર રેટિંગવાળા પંપ ખરીદવા જોઈએ. સ્ટાર રેટિંગ ખરીદવાથી બે ફાયદા છે, એક તો આપણી ઉર્જાની બચત થાય છે, તેમજ જે પાણી આપણે 8 કલાકમાં પિયત કરતા હતા એ જ પંપથી આપણે 6 કલાકમાં પિયત કરી શકીએ છીએ. જયેશભાઈ, આપે માહિતી આપી કે આ અલગ અલગ પ્રકારના પંપ અને અલગ અલગ ગુણવત્તાવાળા ધરાવતા હોય છે. હવે ખેડૂત મિત્રો જે છે એમને સહેજે એવું થાય કે આ વસ્તુઓ ખરીદી પછી જાળવણી પણ બહુ મહત્વની હોય છે, તો એ જાળવણીમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે પણ આપણે પંપની ખરીદી કરીએ છીએ ત્યારે સાથે સાથે એની જાળવણી પણ આપણે કેવી રીતે કરવી જોઈએ એનું પણ માર્ગદર્શન આપણે ઉત્પાદક અથવા તો ડીલર મિત્રો પાસેથી લેવું જોઈએ. ઇલેક્ટ્રિક પંપ જો આપણે કરીએ છીએ, ખરીદી કરતા હોઈએ, તો ઇલેક્ટ્રિક મોટર માટે સ્ટાર્ટર જે છે એક બહુ મહત્ત્વનો અંગ છે. સ્ટાર્ટર માટે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વાપરવું જોઈએ, તેમજ યોગ્ય માત્રાના રિલે કોન્ટેક્ટર યુઝ કરવા જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર પંપ્સની અંદર કોઈ પણ જાતની ખરાબી હોય તો આપણને ખ્યાલ આવી જાય. હવે જે સિંચાઈના જુદા જુદા સ્ત્રોતો છે, આપણે વાત કરી કે કૂવો છે, વહેતું જળ છે, નદી વગેરે પાણીમાંથી આપણે ખેંચતા હોઈએ છીએ, તો કૂવો એક સિંચાઈનું માધ્યમ છે અને કૂવામાંથી ઘણીવાર 500-1000 જેટલી ઊંડાઈથી આપણે પાણી ખેંચવાનું હોય છે, તો આ ઊંડાઈથી પાણી ખેંચવા માટે આપણે કયા પ્રકારના પંપનો ઉપયોગ કરવો જોઈએ? ખેડૂત મિત્રો, વધુ ઊંડાઈથી પાણી ખેંચવા માટે હાલમાં રેડિયલ ફ્લો ટાઈપના સબમર્સિબલ પંપ, બોરવેલ પંપનો યુઝ કરવો જોઈએ. કારણ કે 1000 થી લઈ અને 1500 ફૂટ સુધીના અત્યારે માર્કેટની અંદર બોરવેલ સબમર્સિબલ ઉપલબ્ધ છે. સાથે સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ પંપની જે ખરીદી કરીએ છીએ તે ઉર્જા કાર્યક્ષમ હોવા ખૂબ જ જરૂરી છે. કારણ કે જેમ વધુ હોર્સ પાવર થાય છે અને ખૂબ ઊંડાઈ જ્યારે બોરની હોય છે ત્યારે
આઈએસઆઈ માર્ક અને જે ઉર્જા કાર્યક્ષમતા છે મહત્વનો એક અંગ બની રહેશે. બજારમાં જુદા જુદા પ્રકારના પંપ અવેલેબલ છે એની વિશે વાત કરીએ. સેજે ખેડૂત મિત્રોને પસંદગીનો પ્રશ્ન ઊભો થાય તો ગુણવત્તા જે છે એ બહુ મહત્વની બાબત બની જાય છે. આમાં ભારત સરકારે કૃષિના ઉત્પાદન વૃદ્ધિ માટે ખાસ કાળજી રાખી છે કે સારા ગુણવત્તાવાળા સાધનો એને મળે અને સિંચાઈ દ્વારા સારી ઉત્પાદન વૃદ્ધિ મેળવી શકાય. તો ખેડૂતોને આ જે પંપ જે છે એની ગુણવત્તા સ્ટાર રેટિંગ અથવા તો આઈએસઆઈ માર્કવાળા જે ચીજવસ્તુઓ આપણે ખરીદવાની હોય છે તો આવી જરૂરિયાત આ ક્ષેત્ર માટે શા માટે ઊભી થઈ એ બાબત બહુ જ મહત્વની બની જાય છે, એની વિશે આપ જરા માહિતી આપશો. ખેતીની અંદર સિંચાઈ એક બહુ મહત્વનો અંગ છે અને સિંચાઈની અંદર ખૂબ જ જુદા જુદા પ્રકારના પંપ વપરાય છે અને આઝાદી પછી આપણે ઇલેક્ટ્રિફિકેશન વધતા ઇલેક્ટ્રિકથી ચાલતા પંપનું ખૂબ જ મોટું માર્કેટ એક ઊભું થયું છે. સાથે સાથે આ માર્કેટની અંદર ઓછી ગુણવત્તાવાળા પંપનો બી ખૂબ મોટો હિસ્સો રહ્યો હતો. એને હિસાબે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્ટાર રેટિંગ સ્કીમ દાખલ કરેલી છે. સ્ટાર રેટિંગ સ્કીમ એ આઈએસઆઈ માર્ક કરતાં પણ વધુ એફિશિયન્સી ધરાવતા પંપને જ મળે છે. આ પંપ જ્યાં કે ખૂબ ઊંડાઈથી પાણી ખેંચવા માટે અથવા તો જ્યાં ઉર્જા બચતની જરૂર છે એ માટે ખૂબ જ જરૂરી છે. આપણા દેશની અંદર ટોટલ વીજળીનું જે ઉત્પાદન થાય છે એનું 45% વપરાશ જે છે એ ખેતીવાડી ક્ષેત્રે થાય છે અને એ વપરાશ જે છે એ યોગ્ય માત્રામાં થવો બહુ જરૂરી છે. કારણ કે અત્યારે હાલમાં જે માર્કેટમાં પંપ ઉપલબ્ધ હતા અત્યાર સુધી એ ઉર્જા કાર્યક્ષમ પંપ ન હતા, એને હિસાબે ખૂબ જ વીજળીનો વ્યય થતો હતો અને જે કંઈ આપણે ખર્ચીએ છીએ નાણાં એનું વળતર મળતું ન હતું. આ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે સ્કીમ દાખલ કરેલી છે એમાં ભારત સરકારના આઈએસઆઈ માર્ક ઉપરાંત સ્ટાર રેટિંગમાં એવું નક્કી કરેલું છે ધારાધોરણ મુજબ કે ભાઈ 20% 25% એફિશિયન્સી પ્લસ હોવી જોઈએ જે બીઆઈએસ કરતાં જે છે એના કરતાં. એનાથી બે ફાયદા થશે, એક તો ઉર્જાની બચત થશે તેમજ ખેડૂતોને કાર્યક્ષમ પંપ મળશે. અને આ કાર્યક્ષમ પંપ એટલા માટે હોય છે કે એની અંદર જે વપરાતું મટીરિયલ હોય છે એ ઉર્જા કાર્યક્ષમ હોય છે અને એની અંદર જે કાંઈ પાર્ટ્સ જે વપરાય છે એ પ્રોપર એન્જિનિયરિંગથી ડિઝાઇન કરેલા હોય છે. આ જુદા જુદા સાધનો સારા માર્કેટમાં ગુણવત્તાવાળા ઉપલબ્ધ થાય છે એમાં હાઈ ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે આમાં વીજળીની પણ બચત થાય છે સાથે સાથે ઉત્પાદનના સારા સાધનો ખેડૂતોને મળે છે. હવે જયેશભાઈ, એક મારે માહિતી મુખ્ય ખેડૂત મિત્રોને એ આપવી છે કે સારી કંપનીનો આપણે પંપ તો ખરીદી લીધો પણ ખરીદી લીધા પછી એનો વપરાશ કરવા માટે કોઈ ખાસ કાળજી રાખવી પડે કે કેમ, અને આપની જે સારી કંપનીઓ છે એ આ ખેડૂતોને કોઈ ટ્રેનિંગ આપે છે કે કેમ, અને અન્ય કોઈ વિશેષ માહિતી હોય તો આપણે જાણવી છે. ખેડૂત મિત્રો, એક તો ખાસ અગત્યની વાત જણાવવાની કે જ્યારે પણ પંપની ખરીદી કરીએ ત્યારે ડીલર મિત્રો પાસેથી પૂરેપૂરી માહિતી લઈ અને પછી જ ખરીદી કરીએ અને તેમજ આપણી શું જરૂરિયાત છે એ તેમને ચોક્કસ જણાવીએ. દાખલા તરીકે આપણે કૂવા માટે પંપ ખરીદી કરીએ છીએ તો કૂવાની ઊંડાઈ, કૂવાની અંદર એવરેજ સિઝન દરમિયાન રહેતા પાણીનું લેવલ તેમજ જેને ડીપ ડોર ડાઉન લેવલ કહેવાય છે કે પંપ ચાલુ કર્યા પછી કેટલી ઊંડાઈ તમારું પાણી જાય છે એ ચોક્કસ જણાવવું જોઈએ, જેનાથી તમને ડીલર મિત્રો કયા ડ્યુટી પોઈન્ટનો પંપ લેવો તે તમને સજેશન કરી શકે અને બની શકે તો જાણીતી કંપનીઓના બ્રોશરમાં ચેક કરવું. દરેક કંપનીના બ્રોશર જે હોય છે જાણીતી એમાં હેડ અને ડ્યુટી પોઈન્ટ લખેલા હોય છે, તો તમારે તમારી જરૂરિયાત પ્રમાણે ડ્યુટી પોઈન્ટ પ્રમાણેનો જ પંપ ખરીદી કરવો જોઈએ જેનાથી તમને મહત્તમ વળતર મળી શકે. ડ્યુટી પોઈન્ટ એક આપણે એવું છે કે જે કંઈ આપણે નાણાં ખર્ચીએ છીએ એનું પૂરેપૂરું વળતર મળે. દાખલા તરીકે આપણે 10 સ્ટેજનો પંપ લઈએ છીએ કોઈ પણ જગ્યાએ અને જો તમે એનો દાખલા તરીકે હેડ હોય 50 ફૂટ હેડ હોય શટ ઓફ હેડ અને તમે એને 500 ફૂટ ઉપર લગાવો તો તમે 1 રૂપિયો જો ખર્ચો કરો છો તો ફક્ત તમને 5 પૈસાનું જ વળતર મળે છે. હવે એ જ પંપનો ડ્યુટી પોઈન્ટ તમે જોઈ અને એ જ પંપને જો તમે 400 ફૂટ કે 350 ફૂટ ઉપર લગાવો છો તો તમને રૂપિયાના 70 પૈસા જેટલું વળતર મળી શકે છે. એટલે ડ્યુટી પોઈન્ટની પસંદગી ખૂબ મહત્વની થઈ રહે છે. હાલમાં પાણીના જે તળ છે એ થોડા થોડા ઊંચા આવવા લાગ્યા છે અને તળમાં ઘણીવાર ફેરફાર પણ થતા જાય છે. હવે આ તળમાં જળનું સ્તર ઊંચ નીચ થવાથી ઉપર નીચે જવાથી આપણે ઘણીવાર ક્ષારના પ્રશ્નો પર્યાવરણના પ્રશ્નો પણ આપણને જોવા મળે છે. તો આ પંપ એમાં કોઈ કઈ રીતે વાપરવો, એ પંપની ઉપયોગીતા અને એનું લાંબા સમય સુધી આયુષ્ય થાય, કારણ કે ક્ષાર થવાને કારણે ઘણીવાર પંપની જે વપરાશની ચીજવસ્તુઓ છે સ્ટીલ છે અને અન્ય જે એના પૂર્જાઓ જે છે એ ખવાઈ જાય છે, ઘસાઈ જાય છે. તો આ ક્ષારયુક્ત જમીન અને પાણી જે ખારું હોય તો એવા સમયે એ સંજોગોમાં કેવા પ્રકારના પંપનો ઉપયોગ કરવો એ માહિતી ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે પણ આપણે ક્ષારયુક્ત પાણી માટેના પંપની પસંદગી કરીએ
ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે કાસ્ટ આયર્નના કે જે જૂની સિસ્ટમની ડિઝાઇનના પંપ હતા એની પસંદગી ન કરવી જોઈએ. તેમજ અત્યારે હાલમાં ઉપલબ્ધ સ્ટેનલેસ સ્ટીલ ટેકનોલોજીના જે પંપ્સ આવે છે એનો યુઝ કરવો જોઈએ. ઉપરાંત ખરીદી વખતે કાળજી રાખવી જોઈએ કે આ પંપની અંદર ક્ષાર પ્રતિરોધક બુશિંગ બેરિંગ લાગેલા છે કે કેમ, એની અંદર જે ઇમ્પેલર વાપરવામાં આવ્યા છે એ ક્ષાર પ્રતિરોધક છે કે કેમ એની ચકાસણી જરૂરથી કરવી જોઈએ. ઉપરાંત આ પંપની લાઈફ કેટલી છે ડીલર મિત્રો પાસેથી પૂછી લેવું જોઈએ, કારણ કે જ્યારે ક્ષારયુક્ત પાણી હોય છે ત્યારે થોડું અંદર સિલિકા બી આવતું હોય છે, તો જ્યારે આપણે સિલિકા આવતું હોય છે ત્યારે આપણે એક જોવું જોઈએ કે ઇમ્પેલર કેટલો ટાઈમ ચાલશે, એનું સેન્ડ રેઝિસ્ટન્સ કેપેસિટી કેટલી છે એ થોડું ચેક કરવું જોઈએ. આપણી આવશ્યકતા શું છે, પરંતુ એનું મેન્ટેનન્સ ખૂબ જ મહત્વનું હોય છે. એની જાળવણી કરવા પાછળ આપણે કેવી કાળજી રાખવી જોઈએ, કયા કયા સમયને અંતરે આ જાળવણી માટે કોઈ વિશેષ સર્વિસિંગની જરૂર હોય તો એ કરાવવાની રહે છે કે કેમ, જેથી કરીને આપણને વોરંટી ગેરંટીના લાભ વગેરે મળે, એ ખેડૂતો જાણે તો એને મને લાગે છે કે ખૂબ જ માર્ગદર્શન મળશે. જ્યારે આપણે પંપની ખરીદી કરીએ છીએ ત્યારે પંપની જાળવણી પણ આપણી એક જવાબદારી બની જાય છે. તો જ્યારે પંપ ખરીદી કરીએ ત્યારે યોગ્ય રિલે કોન્ટ્રેક્ટરવાળા સ્ટાર્ટરની ખરીદી કરવી જોઈએ, તેમજ સિંગલ ફેઝ પ્રિવેન્ટરવાળું સ્ટાર્ટર હોય અથવા તો ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટરની ખરીદી કરવી જોઈએ. ઉપરાંત વર્ષ દરમિયાન વખતો વખત ઇલેક્ટ્રિશિયન પાસે ચેક કરાવી એના એમ્પિયર, એના લોડ, એની કેપેસિટીને ચેક કરાવી, અને બને શક્ય તો એક પંપની બાજુમાં હેલ્થ કાર્ડ રાખવું જોઈએ કે આજે આટલા એમ્પિયર લે છે, 6 મહિના પછી એમ્પિયરમાં કોઈ ફેરફાર છે કે કેમ. જો આની અંદર મોટી વધઘટ દેખાય તો તુરંત જ પંપને સર્વિસ કરાવી લેવો ખૂબ જ જરૂરી છે. ઉપરાંત આ પંપમાં જો કંઈ વધઘટ દેખાતી હોય કે એમ્પિયરમાં લોડમાં ચેન્જ દેખાતો હોય તો આપણે એવું માની શકીએ કે પંપની અંદર બેરિંગ અથવા બુશિંગમાં કોઈ ખામી ઊભી થઈ છે અથવા તો વાઇન્ડિંગની અંદર કોઈ નાનો મોટો એવો પ્રોબ્લેમ આવ્યો છે, તો આના માટે જરૂરથી ચેક કરી લેવું જરૂરી છે. ભાઈ, આજે આ કાર્યક્રમમાં આજે આપણે ખેડૂતોને પંપની ખરીદી અને એના વપરાશ માટે શું કાળજી રાખવી અને એની સાથે સંકળાયેલી ઘણી બધી ઉપયોગી માહિતી આપી છે. આ માહિતી બદલ આપનો ધન્યવાદ, આભાર. આભાર.